ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે નાગરિક સમિતિ સૂત્રાપાડા દ્વારા CAA કાયદા સમર્થનમાં વિશાળ સંખ્યામાં રેલી યોજાઈ. અનેક સંગઠનોના આગેવાનો અને યુવાનો વેપારીઓ આ રેલીમાં જોડાયા હતા. મામલતદારને પ્રસ્તાવ પત્ર પણ આપવામાં આવ્યું. CAA કાયદાના સમર્થનમાં આજરોજ નાગરિક સમિતિ સૂત્રાપાડાના અધ્યક્ષસ્થાને 5 કલાકે જનસમર્થન સમૂહ એકજૂથ થયો હતો. ત્યારબાદ CAA કાયદા સમર્થનમાં પ્રસ્તાવ વાંચવામાં આવ્યો હતો. ત્યારબાદ નવદુર્ગા મંદિરથી વિશાળ જનસમર્થન રેલી કાઢવામાં આવી હતી, જેમાં સૂત્રાપાડાના મુખ્ય બજારમાં ફરી અને મામલતદાર ઓફિસ ખાતે વિશાળ સંખ્યામાં સમર્થકો દ્વારા બેનરો રાષ્ટ્રધ્વજ સાથે જોડાઈ ભારત માતા કી જય, વંદે માતરમ અને CAA કાયદાના સમર્થનમાં નારાઓ મામલતદાર કચેરી સુધી આ જનસમર્થન રેલી પહોંચી હતી. ત્યાં મામલતદારના જનસમર્થન પ્રસ્તાવ પત્ર પણ આપવામાં આવેલ હતો. આ પત્રમાં આ મુહિમ ભારત આદરણીય રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. અનેક સંગઠનો આગેવાનો યુવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. ભરતસિંહ જાદવનો રિપોર્ટ, ગીર સોમનાથ. સૂત્રાપાડા માર્કેટિંગ યાર્ડ ચેરમેન, આજે જે CAA કાયદામાં જે એને તોડી અને મરોડીને લોકોને સમજાવવામાં આવે છે અને એનો આપણા લોકો દ્વારા જે ખોટો વિરોધ થઈ રહ્યો છે તેની સામે અમે લોકોની જાગૃતિ માટે CAA કાયદો શું છે, શું એની વાસ્તવિકતા છે, શું એની પરિસ્થિતિ છે એ સમજાવી અને જે ગામનું સૂત્રાપાડા શહેરનું આજે જે માન લો કે શહેર અને તાલુકાની રેલી હતી એટલે મોટી સંખ્યામાં લોકો પાસે સહી કરાવી અને આના સમર્થનમાં લોકો કેટલા આને સાંભળ્યા પછી છે એનું વિસ્તૃત અહેવાલ જે રાજ્યપાલ છે પહોંચે એટલે આ રેલી અને એનું આયોજન કર્યું હતું. અને ખૂબ જ સારો કાયદો છે જે અંદર જોતા જે બહારથી તો જે ખોટા ભરમાવાળા જે ખોટા લોકો છે એ લોકોની જે વાત છે તદ્દન જૂઠી સાબિત થાય છે. ખૂબ જ સારો કાયદો છે અને અમે સૌ એનું સમર્થન કરી આ પ્રચંડ રેલી સ્વરૂપે અમે બધાએ આવેદનમાં સહીઓ કરી અને સાહેબને જે કલેક્ટર સાહેબને આવેદન પત્ર સોંપ્યું છે એમના દ્વારા રાષ્ટ્રપતિ શ્રીને આવેદન જશે અને આખી જે લોકોની સાચી લાગણી છે પહોંચશે.